નમસ્કાર દર્શક મિત્રો, સમય ગુજરાતની સાથે હું છું કલ્પના અને સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. પાટણ રમતગમત સંકુલ ખાતે યોજાયો વિદ્યાર્થીઓનો ફિટનેસ કેમ્પ, તો પસંદગી પામનાર વિદ્યાર્થીઓને મોકલવામાં આવશે રાજ્યકક્ષાએ. અને મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના તેજસ્વી છાત્રોનું કરવામાં આવ્યું સન્માન. 88 તેજસ્વી છાત્રો અને 4 વિશિષ્ટ પ્રતિભા ધરાવતા જ્ઞાતિ રત્નોનું પણ કરવામાં આવ્યું સન્માન. હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સમગ્ર ગુજરાતમાં સરકારશ્રી દ્વારા સ્પોર્ટ્સ પર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે, ત્યારે 33 જિલ્લાઓમાં ફિટનેસ કેમ્પ યોજાઈ રહ્યો છે. ત્યારે પાટણ રમતગમત સંકુલ ખાતે પાટણ જિલ્લાના જિલ્લા કક્ષાનો ફિટનેસ કેમ્પ યોજાયો હતો, જેમાં જિલ્લાના વિદ્યાર્થીઓએ આ કેમ્પમાં પોતાના કૌશલ્યને દાખવ્યું હતું. ફિટનેસ કેમ્પમાં જિલ્લા કક્ષાએ પાસ થયેલા વિદ્યાર્થીઓને જિલ્લા રમતગમત દ્વારા વિદ્યાર્થીઓને રહેવા, જમવા તેમજ ભણવાનો તમામ ખર્ચ સરકારશ્રી ઉઠાવશે. તેમજ જે તે રમતોમાં સારું પ્રોત્સાહન હશે તેવા જુદા જુદા વિભાગોમાં રાજ્ય લેવલે આવા વિદ્યાર્થીઓને મૂકવામાં આવશે. જો આજ કહે જો અમારા પ્રોગ્રામ હે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ એક સ્કીમ ચલતી હૈ સ્પોર્ટ અથોરિટી ઓફ ગુજરાત, ઉસકે અંદર યે એડમિશન ટેસ્ટ ચલ રહા હૈ, બેટરી ટેસ્ટ કહેતે હૈ જિસે. ઇસમે ટોટલ 7 ટેસ્ટ હોતે હૈ, જૈસે કે સ્કેટિંગ બ્રોડ જમ્પ હોતા હૈ, મેડિસિન બોલ થ્રો હોતા હૈ, 30 મીટર ફ્લાઇંગ રન હોતા હૈ, શટલ રન હોતા હૈ, ગોલ્ડન રીચ હોતા હૈ, એસે ટોટલ 7 ટેસ્ટ હોતે હૈ. યે ટેસ્ટ ક્લિયર કરને કે બાદ બચ્ચે સ્ટેટ લેવલ પર જાયેંગે, વહાં સે ફિર યે ટેસ્ટ ક્લિયર કરકે ઇનકી કાઉન્સલિંગ હોગી, ઉસકે બાદ ઇન બચ્ચોં કા એડમિશન ડીએલએસએસ મેં હો જાયેગા. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ ફોર અસ, બહુત ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ હૈ સ્પોર્ટ્સ અથોરિટી ગુજરાત કે લિયે, મેઇન સ્કીમ હૈ યે. બચ્ચોં કો ઇસકે લિયે બચ્ચોં કા ફાયદા ભી ઇસમે બહુત હૈ, ઉનકો સ્ટાઇપેન્ડ મિલતી હૈ બચ્ચોં કા, તો કિટિંગ કા ફેસિલિટી હૈ, ક્લોથિંગ કી ફેસિલિટીઝ હૈ, મેડિકલ હૈ, રહેને ખાને કી સારી ફેસિલિટીઝ હૈ, પઢાઈ કી ફેસિલિટીઝ હૈ, યે સબ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ કે અંદર આતા. આપકા નામ ઓર? જી મેરા નામ આનંદ કુમાર હૈ, મેં યહાં પે સિનિયર કોચ હું. और ये मेरे स्टाफ में, ये जिमित मेरे साथ है, ये खोखो कोच यहाँ पे, अंकित है ये स्टाफ के, ये वगैरह जी है, ये सब स्टाफ के मेंबर हैं. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં વિશ્વ માલધારી દિવસ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. હાલ જ્યારે સમગ્ર જિલ્લામાં ઓછા વરસાદને કારણે માલધારીઓની હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે, ત્યારે આજે વિશ્વ માલધારી દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે નીકળી સરકારને રજૂઆત કરવામાં આવી હતી. હાલ ધાંગધ્રા તાલુકો દુષ્કાળગ્રસ્ત જાહેર થયેલ છે, જેમાં અસરગ્રસ્ત માલધારીઓને માલઢોર સાથે ઘાસચારાની સહાય આપવામાં આવતી નથી. ધાંગધ્રા શહેર અને તાલુકા વિસ્તારમાં પશુપાલકો માલધારી માટે જીવદયા અને સેવાકીય પ્રવૃત્તિનું કાર્ય છેલ્લા ઘણા વર્ષોથી કનૈયા યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં હાલના દિવસોમાં ધાંગધ્રા શહેર તાલુકાના ગામડાઓમાં વસવાટ કરતા હજારો પશુપાલક પોતાના પશુઓને ઘાસચારા તેમજ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે, જેથી રોજગારી અને ભરણ પોષણ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે. આજરોજ વિશ્વ માલધારી દિવસના પર્વ નિમિત્તે સમગ્ર માલધારી સમાજના યુવાનો મળી ધાંગધ્રા શહેર ગ્રામ્ય તમામે મળી અને ગામમાં વિશ્વ માલધારી દિવસની રેલી રૂપે શાંતિપૂર્વક મામલતદારશ્રીની કચેરીએ અમે આજરોજ સરકારશ્રીને વિનંતી કરવા માટે સર્વ યુવાનો મળી ભેળા થઈને સરકારશ્રીને એ વિનંતી કરી છે કે આ દુષ્કાળના સમયે આજની એવી પરિસ્થિતિ ગાય બચાવવી એ માલધારીઓ માટે એક કપરી પરિસ્થિતિ બની ગઈ છે, ત્યારે સરકારશ્રીને સર્વ મળીને અમે પ્રાર્થના કરીએ છીએ કે જો આવતા સમયમાં જેટલી બને એટલી જલ્દી તમે ગાયોને ઘાસ અને પાણી પૂરું નહીં પાડો તો હવે માલધારીઓને પોતાનું ઘર પણ ચલાવી શકવાની સ્થિતિ નથી, ત્યારે ગાયોનો ઘાસચારો મરણતોલ બની ગયો છે, ક્યાંયથી પૈસા દેતા પણ મળતો નથી, ત્યારે સરકારશ્રીને વિનંતી કે વહેલી તકે ગામડા સુધી વસાહત કરતા માલધારી સમાજને, શહેરમાં વસતા માલધારી સમાજને, સર્વ જ્ઞાતિ જે પશુ પાળે છે એ બધાને વહેલી તકે ઘાસ પૂરું પાડે, પાણી પૂરું પશુને પાડે અને આજના સમયે બેઆમ પ્રવૃત્તિઓ કરવાવાળા માણસો જે અમારી ગાયો અને પશુઓના ગૌચરને પોતાની માલિકી સમજી અને જે નિપજ લઈ અને પોતાનું જીવન લડી રહ્યા છે, એવા બેફામ જે જીવન જીવી રહેલા માણસોને આ ગૌચર છોડાવી અને ગાયોને અર્પણ કરવા આજની સરકારને અમે વિનંતી કરીએ છીએ. બોલો ભારત માતા કી જય. જૂનાગઢ શહેરમાં એક એવો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે જે જોતા લાગે છે કે માતાની મમતા પણ જાણે મરી પરવારી છે. કચરાપેટીમાંથી નવજાત શિશુ જીવિત અવસ્થામાં મળી આવ્યું છે.
શહેરના ડિસ્ટ્રિક્ટ જજ અને ડીવાયએસપી બંગલા પાસેથી આ શિશુ મળી આવતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ જૂનાગઢમાં કચરાપેટીમાંથી નવજાત શિશુ મળી આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ જજ અને ડીવાયએસપી બંગલા પાસેથી નવજાત બાળક મળી આવ્યું હતું. એડવોકેટ પ્રશાંત વ્યાસ અને ડીવાયએસપી કમાન્ડોએ બાળકની સારવાર કરાવી હતી. સવારે તાજા જન્મેલા બાળકને કચરાપેટીમાં ત્યજી દેવાની ઘટનાની તરત પોલીસને જાણ કરાઈ હતી. બેબી બોયની હાલત અત્યારે હાલ તો તંદુરસ્ત છે, તેમ છતાં સારવાર કરાઈ હતી. બાળકની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાઈ છે અને બાળકને કોણે અને કયા કારણસર ત્યજી દીધું છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. માંડવી ખાતે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, તેમજ નોટબંધીના નિર્ણય મામલે પણ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આવનાર ચૂંટણીને લઈને કોંગ્રેસે ભાજપા સરકારને પછાડવામાં તડામાર તૈયારીઓ કરી રહી છે, ત્યારે ભાજપ સરકાર વિરુદ્ધ સુરત જિલ્લાના માંડવી ખાતે કોંગ્રેસ દ્વારા એક દિવસીય ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા ખેડૂત આગેવાનોને સાથે રાખી કાર્યક્રમ કરાયો હતો. સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે ખેડૂતો હાલ અનેક પ્રશ્ને મુસીબતમાં છે, ત્યારે હવે વિપક્ષ કોંગ્રેસે ખેડૂતોના મામલે કાર્યક્રમ યોજ્યો હતો. માંડવી ખાતે આયોજિત કોંગ્રેસ ધરણાના પ્રદર્શનમાં સરકારની ખેડૂત વિરોધી નીતિ તો ખરી જ, પરંતુ નોટબંધીના નિર્ણય બાદ આર્થિક પરિસ્થિતિ નબળી પડ્યાનું પણ મુખ્ય કારણ રાખવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ તાલુકા મથકોએ નોટબંધીને કારણે અને ભાજપ સરકારની કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે જે ખેડૂત હાલ પાલમાઈ થઈ રહ્યો છે, ખેડૂતોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે, એના વિરુદ્ધમાં આજે ધરણા કરવાનું આયોજન માંડવી ખાતે કરવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે નોટબંધી કરવામાં આવી હતી ત્યારે વડાપ્રધાનશ્રીએ એવી જાહેરાત કરી હતી કે આ નોટબંધી એ કાળાબજારીઓ, ભ્રષ્ટાચારીઓ, બેઈમાન લોકો માટે, પૈસાવાળા લોકો માટે, એ લોકોની પાસે જે કાળું નાણું છે એને બહાર કાઢવા માટે અમે આ નોટબંધી કરી છે. સામાન્ય માણસને આનાથી કોઈ ખરાબ અસર, ઉલટી અસર પડશે નહીં એવી વાતો કરી હતી. અને ત્યારબાદ બે વર્ષમાં રિઝર્વ બેંક હવે એવું કહેતી થઈ ગઈ છે કે 99.34% રકમ તો બેંકમાં જમા થઈ ગઈ, જેનો મતલબ એ થયો કે કાળું નાણું ખરેખર દેશમાં હતું જ નહીં. અને નોટબંધી પછી આ નોટો જમા થઈ ગયા પછી પણ જે કાળું નાણું નાબૂદ થવું જોઈએ, કે ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ, મોંઘવારી ઘટવી જોઈએ, એવું પણ કોઈ દેખાતું નથી. અને હાલમાં જે કૃષિ મંત્રાલય, એ તો ભારતીય જનતા પાર્ટીની સરકારનું જ કૃષિ મંત્રાલય છે, એણે પોતે પણ એમ કીધું કે નોટબંધીની સૌથી મોટી અસર જો પડી હોય તો એ ખેડૂતો પર પડી છે, કારણ કે ખેડૂતને મોટું નુકસાન નોટબંધીને કારણે થયું છે. એટલે આજે આ નોટબંધી એક ભૂલ ભરેલું પગલું હતું, એના કારણે ખેડૂત પણ પરેશાનીમાં આવી ગયો છે એવું કૃષિ મંત્રાલય પોતે સ્વીકારતું હોય, પણ આ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પોતે સ્વીકારવા તૈયાર નથી કે નાણામંત્રી સ્વીકારવા તૈયાર નથી, એના કારણે જે ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે એને ન્યાય મળે એના માટે આજે આ ધરણા પ્રદર્શનનું આયોજન કર. સમાચારનો સિલસિલો આમ જ થવાત રહેશે, તે પહેલા રોકાઈએ એક વિરામ માટે. સેમસંગ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર હવે આપનાથી તદ્દન નજીક. શ્રીજી એન્ટરપ્રાઇઝ સેમસંગ વન અવર સર્વિસ, કુશળ ટેકનિશિયન અને આધુનિક ઇક્વિપમેન્ટ દ્વારા આપના મોબાઈલની રાખે સંભાળ. એક્સટેન્ડ વોરંટીમાં 15% ડિસ્કાઉન્ટ. અમારે ત્યાં સેમસંગના તમામ મોડલની ઓરિજિનલ એસેસરીઝ મળશે. દિવાળી ધમાકા ઓફર, સોફ્ટવેર ફ્રીમાં અપડેટ કરી આપવામાં આવશે. સ્થળ શ્રીજી એન્ટરપ્રાઇઝ ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર, પહેલું માળ, 711 કોમ્પ્લેક્સ, સિદ્ધપુર ચાર રસ્તા, પાટણ.
ન્યુ ભારત રેડિયો સેન્ટર, જ્યાં આપને મળશે એલઈડી ટીવી, એસી, ફ્રીજ જેવા અનેક હોમ એપ્લાયન્સીસ ની વિશાળ રેન્જ, 0% વ્યાજ દર પર સરળ હપ્તે. આજી જ મુલાકાત લો. દુકાન નંબર 1-11 આરાધના કોમ્પ્લેક્સ, ચતુર્ભુજ બાગ પાસે, પાટણ. શ્રી પાટણ જૈન મંદિર દ્વારા સંચાલિત બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દોડતા જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને પાણી પીવું છે. જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી બોર જમરૂ કાકડી આ બધું ખાવું છે. સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે. પ્લે ગ્રુપ થી ધોરણ 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ, તાલીમબદ્ધ અનુભવી સ્ટાફ, પ્રવાસ, સ્પોર્ટ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુચારું આયોજન. તો પ્રવેશ મેળવવા માટે સત્વરે સંપર્ક કરો. શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ, પાટીવાર દરવાજા બહાર, પાટણ. વિરામ બાદ આગળ વધીએ. પાટણની વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ જવાના માર્ગ પર આવેલ નવી કાલિકા મંદિર ખાતે આજરોજ પૂજનીય દેવગીરી મહારાજની 32મી પુણ્યતિથિ નિમિત્તે મંદિર પરિષદ ખાતે ભક્તિમય માહોલ યોજાયો હતો, જેમાં આજે વહેલી સવારથી જ દેવપુરી મહારાજની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને મંદિર પરિસર ખાતે બ્રાહ્મણોના સૂત્રોચ્ચાર સાથે લઘુરુદ્ર હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ મા કાળી માતાના તેમજ દેવપુરી મહારાજના દર્શન કરી ધન્ય બન્યા હતા. જૂનાગઢના દાતાર બાપુની જગ્યાના મહંતે રસ્તો પરની પેશકદમી દૂર કરી રસ્તો પહોળો કરવાની કેટલાક સમય પહેલા મહાનગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં દાતાર બાપુની જગ્યા તરફ જતા મુખ્ય માર્ગમાં પેશકદમી થઈ જવાથી માર્ગ સંકળાઈ જવા પામ્યો હતો, જેના કારણે આ રસ્તામાં આવતા જતા તેમજ અવર જવર કરતા વાહનો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેથી દાતાર બાપુ મહંતે મહાનગરપાલિકાને લેખિતમાં જાણ કરીને રસ્તાને પહોળો કરવા અરજી આપી હતી અને રસ્તો ચોખ્ખો કરવા પણ માંગ કરી હતી, જેને ધ્યાને લઈને આજે મહાનગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી અને રસ્તે અડચણરૂપ આવતા ડિમોલિશન હટાવવાની કામગીરી પણ હાથ ધરી હતી. જો કે લોકોએ આવા ડિમોલિશન કરેલા હતા એ લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી હતી અને રસ્તે આવી કામગીરી રોકવાના પ્રયત્નો પણ કર્યા હતા. પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ જિલ્લા મહિલા કારોબારી સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જાગૃતિબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં નવનિયુક્ત થયેલ પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. તો આ મિટિંગમાં પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા ગાયત્રીબા વાઘેલાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, તેમજ આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિ વિશે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. સમાચારનો સિલસિલો આમ જ યથાવત રહેશે, તે પહેલા રોકાઈએ એક વિરામ માટે. ઓમ ફેબ્રિકેશન, એલ્યુમિનિયમ સેક્શન, એસીપી, એસએસ રેલિંગ, ફોલ સીલિંગ, એમએસ શેડ, સંતોષકારક કામ કરી આપવામાં આવશે. ઓમ ફેબ્રિકેશન, 6 કાશી એસ્ટેટ પાસે, પટેલ સ્ટીલ, ચાણસ્મા હાઈવે, પાટણ. મોબાઈલ નંબર 98250 17324. કેર પેસ્ટ કંટ્રોલ, ઉધઈ ટ્રીટમેન્ટ, 100% ગેરંટી સાથે કરી આપનાર. આપના ઘર, ફેક્ટરી, ગોડાઉન તેમજ ઓફિસમાં 100% ગેરંટી સાથે ઉધઈ ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે. દિવાળી ધમાકા ઓફર, 35% ડિસ્કાઉન્ટ, ફક્ત ને ફક્ત દિવાળી સુધી જ. મોબાઈલ નંબર 85 11 22 13 12. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. रिया इलेक्ट्रॉनिक्स, जमा तद्दन व्याज भी भावे, दुनिया की ख्यातनाम कंपनियों ना विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘર ઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ.
વિરામ બાદ આગળ વધીએ. પાટણ શહેરના જલારામ મંદિર પાસે આવેલ ઉડાન વિદ્યાલય ખાતે લાફિંગ ડે નું સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો ઘરેથી સુંદર સ્માઇલી વાળું માસ્ક પહેરીને આવ્યા હતા. પાટણ શહેરના જલારામ મંદિર પાસે આવેલ ઉડાન વિદ્યાલય ખાતે લાફિંગ ડે નું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો ઘરેથી સુંદર સ્માઇલી વાળું માસ્ક પહેરી આવ્યા હતા. તો સ્માઇલી વાળું બલૂન તેમજ મોઢા પર સ્માઇલી વાળું માસ્ક પહેરી સુંદર જોક્સ પણ તૈયાર કરીને આવ્યા હતા. તેમજ નાના ભૂલકાઓ પોતાના ગાલ પર સ્માઇલીના ટેટુ પણ ચિતરાવી આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો લાફિંગ ડે ની ઉજવણીને લઈ શાળા પરિવાર દ્વારા બાળકોની સાથે હાસ્ય રસ માણ્યો હતો. મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજના તેજસ્વી છાત્રોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 88 તેજસ્વી છાત્રો અને 4 વિશિષ્ટ પ્રતિભા ધરાવતા જ્ઞાતિરત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું. મોરબીના નવલખી રોડ પર આવેલા પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં પૂજ્ય બેનશ્રી ઋષિકુમારીજી, વાંકાનેર ગાયત્રી મંદિરના અશ્વિનભાઈ રાવલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહમાં સમાજના ધોરણ 1 થી કોલેજ સુધીના 88 તેજસ્વી છાત્રો અને સમાજમાં 4 વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તો સાથોસાથ એમ્બ્યુલન્સ વસાવવા હેતુ રૂપિયા 6 લાખનું અનુદાન એકત્ર પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મ સમાજ મહામંત્રી ડોક્ટર રાજુભાઈ ભટ્ટ, રવિન્દ્રભાઈ ત્રિવેદી અને પ્રમુખ મનોજભાઈ પંડ્યા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી. ઓકે, આજે સરસ્વતી સત્કાર સમારંભ હતો અને 88 વિદ્યાર્થીઓને સત્કાર ઇનામ આપવાના હતા. આપણા સમાજના બાળકો આગળ જઈ અને સમાજનું નામ રોશન કરે એના માટે કાર્યક્રમ છે. પ્લસ મંદિરના ઉદ્ધાર માટે પણ, મંદિર માટે જે કોઈ પણ વસ્તુની જરૂરિયાત છે, એક એમ્બ્યુલન્સ વસાવી છે એના અગર થોડાક રૂમ કરવા છે એના પણ ડોનેશન માટેનો કાર્યક્રમ હતો. એમાં પણ અમને માતબર રકમ મળેલ છે અને સમાજના તમામ શ્રેષ્ઠીઓ અને જ્યેષ્ઠીઓએ ખૂબ સાથ સહકાર આપેલ છે. મીડિયા જગતે પણ અમને ખૂબ ઉપયોગી થયેલ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી. પાટણ રમતગમત સંકુલ ખાતે યોજાયો વિદ્યાર્થીઓનો ફિટનેસ કેમ્પ, તો પસંદગી પામનાર વિદ્યાર્થીઓને મોકલવામાં આવશે રાજ્યકક્ષાએ. અને મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના તેજસ્વી છાત્રોનું કરવામાં આવ્યું સન્માન. 88 તેજસ્વી છાત્રો અને 4 વિશિષ્ટ પ્રતિભા ધરાવતા જ્ઞાતિ રત્નોનું પણ કરવામાં આવ્યું સન્માન. એક નજર